વેલકમ વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર 4 લેક્ચર નંબર 4 માં આપણે પ્રતિ એકમ કોષમાં પરમાણુ સંખ્યાની ગણતરીનો અભ્યાસ કરવાના છીએ તો સૌપ્રથમ મારી પાસે હાથમાં એક ઘન એકમ કોષ છે આ ઘન એકમ કોષમાં ખૂણાની ગણતરી કરીએ 1 2 3 4 5 6 7 અને 8 તો આ એક ઘન એકમ કોષમાં કુલ 8 ખૂણા રહેલા છે ફરીથી એકવાર મિત્રો 1 2 3 4 5 6 7 અને 8 ક્લિયર એક ઘન એકમ કોષમાં 8 ખૂણા છે હવે ધારની ગણતરી કરીએ ચાલો અહીંયા એક ધાર આ બીજી ધાર ઓકે પાછળની બાજુ અહીંયા ત્રીજી ધાર અને આ ચોથી ધાર ઊભી ધારની મેં ગણતરી પૂરી કરી ફરીથી એકવાર 1 2 3 અને 4 હવે આગળ જઈએ 5 6 7 8 ક્લિયર 5 6 7 8 ધાર થઈ ગઈ હવે નીચે 9 10 11 અને 12 ટોટલ એક ઘન એકમ કોષમાં 12 ધાર રહેલી હોય છે ફરીથી એકવાર ધારની ગણતરી કરીએ ચાલો 1 2 3 4 હવે અહીંયા 5 6 7 8 9 10 11 અને 12 એક ઘન એકમ કોષમાં 12 ધાર રહેલી છે ત્યારબાદ જઈએ છે આપણે ફલક એટલે કે બાજુની ગણતરી કરીએ ચાલો ફલક જુઓ 1 2 આ 3 પાછળની બાજુ 4 અહીંયા 5 અને નીચે 6 ઓકે ફરીથી 6 ફલક હોય તમે જે રૂમમાં બેઠા છો બંધ રૂમમાં એ રૂમમાં ગણતરી કરો તો પણ 6 ફલક થશે ઉપર 1 નીચે 2 3 4 એક અહીંયા 5 અને સામેની બાજુ 6 6 ફલક હોય છે ઘન એકમ કોષમાં ક્લિયર 6 ફલક એટલે 6 બાજુ ઓકે ચલો છેલ્લી વાર એક ફલક બીજી ફલક આ બાજુ ત્રીજી ફલક મારી બાજુ ચોથી ફલક પાંચમી ફલક ઉપર છઠ્ઠી ફલક નીચે તો એક ઘન એકમ કોષમાં 6 ફલક એટલે કે બાજુ રહેલી હોય અને હવે જઈએ છે અંતઃકેન્દ્ર એક ઘન એકમ કોષના સેન્ટરમાં એક અંતઃકેન્દ્ર અંતઃકેન્દ્ર એટલે આખા ઘન એકમ કોષનું સેન્ટર તો એક અંતઃકેન્દ્ર રહેલું હોય છે તો કોઈ પણ એક ઘન એકમ કોષમાં આટલી બાબતો હોય જ 8 ખૂણા હોય 12 ધાર હોય 6 ફલક એટલે કે બાજુ હોય ઇંગ્લિશમાં એને ફેસ કહીએ છીએ અને એક હોય છે અંતઃકેન્દ્ર ઇંગ્લિશમાં બોડી સેન્ટર ક્લિયર ચાલો હવે આપણે આગળ જઈએ છીએ મિત્રો આ એક ફલક છે બરાબર હવે આ ફલક ઉપર સેન્ટરમાં જો કોઈ ગોળો મૂકવામાં આવે તો આ ગોળો એ કેટલી ફલકના સંપર્કમાં આવશે તો જો ફોર એક્ઝામ્પલ બી ફરીથી સમજાવું જો અહીંયા મેં જે કાણું પાડ્યું છે ત્યાં ધારી લો કે એક ગોળો છે બરાબર આ ફલકના સેન્ટરમાં એક ગોળો મૂકેલો છે તો આ ગોળો કુલ કેટલા ફલકના સંપર્કમાં હોય તમને તરત સમજાઈ જશે જોઈ લો કેટલી ફલક છે આ એક ફલક અને આ બીજી ફલક ક્લિયર આ બે ફલકના સંપર્કમાં છે કે નહીં એટલે હંમેશા શું યાદ રાખવાનું ફલક ના મધ્યમાં રહેલો એક ગોળો એ કુલ બે ફલકના સંપર્કમાં હોય છે એક ફલક આ અને એક ફલક આ ક્લિયર તો હું એમ કહી શકું કે આ જે ફલક છે આ એકમ કોષની એક ફલક એમાં ગોળાનો કેટલો ભાગ છે અડધો અને અડધો ભાગ ક્યાં છે આ એકમ કોષમાં ફરીથી એકવાર આ બે ફલક છે એ બે ફલકની સેન્ટરમાં કેટલા ગોળા રહેલા છે એક ગોળો તો ગોળાનો કેટલો ભાગ આ એકમ કોષમાં છે અડધો અને ગોળાનો કેટલો ભાગ આ એકમ કોષમાં છે અડધો ક્લિયર ગોળો એક કેટલા ફલક વચ્ચે વહેંચાણો બે ફલક વચ્ચે તો એક એકમ કોષમાં એનો હિસ્સો કેટલો 1/2 મગજમાં ફિટ થાય છે જો ન થતું હોય તો તમે જોજો તમારું ઘર છે એમાં એક દીવાલ છે બાજુવાળાનું ઘર છે એમાં પણ એ દીવાલ કોમન છે જે કોમન દીવાલ છે તમારા ઘર અને બાજુવાળાના ઘરની વચ્ચે વહેંચાયેલી છે તો એક્ચ્યુઅલી એ આખી દીવાલ તમારી ના છે એ કેટલી દીવાલ તમારી કહેવાય અડધી દીવાલ તમારી કહેવાય બરાબર છે અડધી દીવાલ તમારી અને અડધી દીવાલ એક્ચ્યુઅલી બાજુવાળાની છે એમ કહેવાય કારણ કે દીવાલ એક છે પણ બે વચ્ચે વહેંચાયેલી છે
तो सरखा भागे वेचणी करो दीवाल एक बे घर वच्चे वेचाणी એટલે તમારો હિસ્સો કેટલો 1/2 બાજુવાળાના ઘરનો એ હિસ્સો કેટલો દીવાલનો 1/2 સમજાય છે ક્લિયર છેલ્લી વાર બોલું છું ગોળો 1 બે ફલક વચ્ચે વેચાય છે તો 1 એકમ કોષમાં એનો હિસ્સો કેટલો 1/2 ઓકે ચાલો હવે મિત્રો આપણે આગળ જઈએ છીએ ફલકમાં ગણતરી પૂરી કર્યા બાદ હવે આપણે જઈએ છીએ ખૂણો તો ચાલો આ કોઈ એક એકમ કોષ લઈ લઈએ આ એક એકમ કોષના આ ખૂણો જે છે ને આ જે બ્લેક સેલો ટેપ છે બધા એકમ કોષના ખૂણા તે ભેગા થાય છે પણ હું અહીંયા એક ધારું છું કે આ એક એકમ કોષ છે એના ખૂણા પર મેં કોઈ ગોળો મૂકી દીધો બરાબર છે તો હવે સ્વાભાવિક છે અહીંયા હું ગોળો મૂકીશ તો આ ગોળો કુલ કેટલા એકમ કોષ વચ્ચે વેચાય તો કે સર ઓબવિયસલી 4 પણ ના એમ નથી જો હજી આપણે ચેક કરીએ તો આ થઈ ગયો 5મો એકમ કોષ આ ખૂણા ઉપર જે મેં ગોળો મૂક્યો તો એ 5 એકમ કોષ વચ્ચે વેચાઈ ગયો ચાલો હજી આગળ જઈએ છીએ આ થઈ ગયો 6ઠો એકમ કોષ ચાલો મિત્રો હજી આગળ જઈએ છીએ આ થઈ ગયો 7મો એકમ કોષ અને એ જગ્યા બાકી છે તે 8મો એકમ કોષ એટલે એવું કહી શકાય કે આ ખૂણા ઉપર જે ગોળો છે એ ટોટલ કેટલા ખૂણા વચ્ચે વેચાયેલો હશે બોલો 1 2 3 4 ના 3 દેખાય છે પણ તમારે 4 સમજવાના ટોટલ 8 એકમ કોષો વચ્ચે વેચાયેલો હોય છે તો એક એકમ કોષમાં એ ગોળાનો કેટલો ભાગ મળેલો છે એમ કહેવાય 1/8 મિત્રોના આપણે ફલકની વાત કરી હતી આ એક ફલક છે બરાબર તો જો ફલકના કેન્દ્રમાં એ ગોળો ગોઠવાયેલો હોય તો એ કેટલા ફલક વચ્ચે વેચાયેલો હશે બે ફલક વચ્ચે તો આ ફલકને કેટલો ભાગ મળે 1/2 એ જ રીતે કોઈ એક એકમ કોષના ખૂણા ઉપર ગોળો ગોઠવાયેલો હોય તો એ ગોળો ટોટલ કેટલા એકમ કોષના સંપર્કમાં છે 8 એકમ કોષના સંપર્કમાં છે તો આ એક એકમ કોષને કેટલો ભાગ મળે એ પેલા એક ગોળાનો 1/8 એક ગોળો 8 એકમ કોષ વચ્ચે વેચાયેલો છે તો આને કેટલો ભાગ મળે 1/8 બરાબર છે ઓકે ચાલો હવે આપણે ચર્ચા કરીએ ધાર તો મિત્રો આ એક એકમ કોષને આ એક ધાર છે ચાલો તો આ એકમ કોષને આ એક ધાર પછી આ આ બીજી ધાર સાથે જોઈન્ટ છે બરાબર સંપર્કમાં છે આપણે આ બીજી બે ધાર સાથે સંપર્કમાં છે ટોટલ એક એકમ કોષની ધાર કુલ કેટલા એકમ કોષના સંપર્કમાં હશે એક તો એક પોતે અને બાકીની 3 4 એકમ કોષના સંપર્કમાં હોય ક્લિયર તો જો આ એકમ કોષની જે ધાર છે એ ધારમાં હું કોઈ ગોળો મૂકી દઉં તો એક ગોળો કેટલી ધાર વચ્ચે વેચાય 4 ધાર વચ્ચે વેચાયેલો હોય એટલે એવું કહી શકાય કે દરેક એકમ કોષને ધાર વડે કેટલો ભાગ મળે એ ગોળાનો 1/4 એક ગોળો 4 ધાર વચ્ચે વેચાયેલો છે તો એક એકમ કોષને કેટલો ભાગ મળે 1/4 ક્લિયર હવે તમે સમજો સ્ફટિકના એક એકમ કોષનો દરેક ખૂણો કેટલા 8 એકમ કોષ સાથે ચાલો સંકળાયેલો હોય છે બીજું દરેક બાજુની ધાર જે છે આ ધાર એ 4 એકમ કોષ સાથે અને દરેક ફલક એ 2 એકમ કોષ સાથે સંકળાયેલું હોય છે આટલી બાબતો મેં અહીંયા પૂર્ણ કરી ફરીથી એકવાર બોલું છું બરાબર ધ્યાન રાખો કોઈ પણ એક ઘન એકમ કોષ છે આ એકમ કોષનો આ જે ખૂણો છે દરેક ખૂણો એ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હોય છે 8 એકમ કોષ સાથે સંકળાયેલો હોય છે ચલો આ જે ધાર જે છે એ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલ છે 4 એકમ કોષ સાથે સંકળાયેલ હોય છે અને દરેક ફલક જે છે એ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલ છે 2 એકમ કોષ સાથે સંકળાયેલ હોય છે ઓકે ચાલો આથી એવું કહી શકાય કે એકમ કોષના દરેક લેટિસ બિંદુ પર અણુ પરમાણુ કે આયન ગોઠવાયેલા હોય તો એ એકમ કોષમાં એ ગોળાનો 1/8 ભાગ એ કોના વડે મળે ખૂણા વડે કારણ કે ખૂણા ઉપર જે ગોળો ગોઠવાયેલો હોય એ 8 ખૂણા વચ્ચે વહેંચાયેલો છે બરાબર એટલે એક એકમ કોષને કેટલો ભાગ મળે 1/8 ધાર વડે કેટલો મળે 1/4 કારણ કે એક ધાર ઉપર ગોળો ગોઠવાયેલો હોય તો એ બીજી 4 ધારના ટોટલ સંપર્કમાં હોય આથી
एक एकम कोश ने केटलो भाग मळे 1/4 અને ફલક વડે કેટલો ભાગ મળે 1/2 ક્લિયર તો આપણે આ પ્રતિ એકમ કોષમાં ફલક ઉપર ખૂણા ઉપર અને ધાર ઉપર જો ગોળા ગોઠવાયેલા હોય તો પ્રતિ એકમ કોષમાં એનો કેટલો ભાગ એને ગણવો જોઈએ એને આપણે ચર્ચા અહીંયા પૂર્ણ કરી આ બાબતોને જરા લખી નાખો અને બાકી અન્ય અલગ અલગ પ્રકારના એકમ કોષમાં प्रति एकम कोष में परमाणु संख्या की गणतरी आपणे पछी करीए छीए कैलकुलेशन्स ऑफ नंबर ऑफ पार्टिकल्स इन अ यूनिट सेल अ क्रिस्टल लैटिस इज मेड अप ऑफ अ वेरी लार्ज नंबर ऑफ यूनिट सेल्स ईच यूनिट सेल इज टचिंग अ नंबर ऑफ अदर यूनिट सेल्स इन अ यूनिट सेल एवरी लैटिस पॉइंट इज ऑक्युपाइड by one constituent particle. Thus, a constituent particle present at the lattice point may be shared by a number of unit cells. Let us now understand the contribution of a particle in a lattice point to its unit cell. A corner atom is shared equally by 8 unit cells. 4 unit cells are present in the lower layer and 4 unit cells are present on the upper layer. Therefore, each corner atom contributes only 1/8 atom to a particular unit cell. A face-centered atom is shared equally by 2 unit cells having a common face. Therefore, an atom present at the center of the face of a unit cell contributes 1/2 atom to each unit cell. A body-centered atom is not shared by any adjacent unit cell in a crystal lattice. Therefore, it contributes fully to a unit cell. A edge-centered atom is shared by 4 adjacent unit cells in the crystal lattice. 2 unit cells are present in the lower layer and 2 unit cells are present on the upper layer. Therefore, it contributes only 1/4 of itself to a unit cell. Okay, મિત્રો હવે આપણે આ જે આપણો મેઈન સવાલ છે તેના પર આવી જઈએ. પહેલી જે મેં બે મુદ્દા લખાવ્યા એ તો બેઝિક હતું. અને હવે આપણે એની એપ્લિકેશન અહીંયા જોઈએ મિત્રો તો ચાલો સાદો ઘન એકમ કોષ છે રે આપણે એને એસસીપી કહીએ છીએ અને ઇંગ્લિશમાં કહે સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકિંગ બરાબર તો તેમાં 8 ખૂણા ઉપર કુલ 8 પરમાણુ રહેલા હોય છે તમને બધાને યાદ હશે કે સાદો ઘન હોય એમાં દરેક ખૂણા ઉપર એક એક ઘટકણ ગોઠવાયેલો હોય એટલે 8 ખૂણા ઉપર ટોટલ 8 ઘટકણો ગોઠવાયેલા હોય તો ચાલો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા આપણે ગણીએ તો લખાય 8 ખૂણા ચલો ગુણ્યા દરેક ખૂણા પર પ્રતિ એકમ કોષમાં કેટલો ગોળો ગોઠવાયેલો હોય યાદ છે હમણાં ભણાવ્યો આપણે એક એકમ કોષ છે આ એક એકમ કોષ એના ખૂણા પર ગોઠવાયેલા ગોળાનો કેટલો ભાગ આ એકમ કોષનો કહેવાય વેરી સિમ્પલ 1/8 આપણે લખીશું 8 ખૂણા ગુણ્યા 1/8 એટલે આન્સર આવશે એક પરમાણુ લારે કદાય મિત્રો આ ખૂણા ઉપર 1/8 આ ખૂણા ઉપર 1/8 આ ખૂણા ઉપર 1/8 1/8 નીચે પણ 1/8 1/8 1/8 1/8 બરાબર ને આ ખૂણા ઉપર જે ગોળો ગોઠવાયેલો છે એ તો 8 ખૂણા વચ્ચે વહેંચાયેલો છે આપણે તે પ્રતિ એકમ કોષમાં ગણતરી કરીએ છીએ તો પ્રતિ એકમ કોષમાં ખૂણા ઉપર ગોઠવાયેલા ગોળાનો કેટલો ભાગ આ એકમ કોષને મળે 1/8 ટોટલ કેટલા ખૂણા 8 ખૂણા તો કેટલા થાય 8 ખૂણા ગુણ્યા 1/8 એટલે એક્ચ્યુઅલી આ એક એકમ કોષના બધા ખૂણે જો ગોળા ગોઠવાઈ જાય તો એમાં એનો પોતાનો હિસ્સો કેટલો એક પરમાણુ ગોઠવાયેલો છે એમ કહેવાય 8 ભલે ગોળા ગોઠવાયેલા હોય પણ એ તો ભાગીદારી ના છે ને પોતાનો પર્સનલ કેટલો એક ગોળો ક્લિયર હજી ના ખબર પડી હોય તો આપણે આગળ જઈએ અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષ જેને કહેવાય છે બીસીસી ઇંગ્લિશમાં કહેવાય બોડી સેન્ટર્ડ
क्यूबिक क्लोज पैकिंग रचना बराबर। तो चलो तेमा आठ खूणाओ पर आठ गोला छे अने एक परमाणु क्या छे अंत केंद्र पर होय छे। चलो तो प्रति एकम कोषमा गणतरी केते करशो आठ खूणा। चलो खूणा आवे एटले गुणिया केटला करवाना छे एक ना छेदमा आठ। चलो प्लस अंत केंद्र केटलू छे एक, हमेशा अंत केंद्र देखो जोईए ने तो अंत केंद्र एक गुणिया केटला लखीशुं आपणे एक, कारण के अंत केंद्र जे छे ए तो एक ज होवानुं अने ए कोई बीजा एकम कोष साथे भागीदारीमां होतुं नथी एटले शुं थई गयुं अहींया आवशे एक अने वत्ता अहींया आवशे एक એટલે પ્રતિ એકમ કોષમાં બીસીસી ના પ્રતિ એકમ કોષમાં કેટલા પરમાણુ રહેલા હોય છે બે પરમાણુ રહેલા હોય છે એમાં ખૂણા દ્વારા કેટલા પરમાણુ મળે એક અને અંતર કેન્દ્ર દ્વારા કેટલા પરમાણુ મળે એક એટલે એક પ્લસ એક બે ક્લિયર હવે જઈએ છીએ ફલક કેન્દ્રિત બરાબર ને એફસીસી ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના ચાલો તેમાં આઠ ખૂણા ઉપર આઠ અને છ ફલક ઉપર છ પરમાણુ ગોઠવાયેલા હોય છે ચલો પ્રતિ એકમ કોષ પરમાણુ સંખ્યાની ગણતરી કરીએ તો શું થશે મિત્રો ચાલો 8 ખૂણા ગુણ્યા કેટલા કરવાના 1 ના છેદમાં 8 પ્લસ 6 ફલક ગુણ્યા ફલક હોય ત્યારે ગુણ્યા કેટલા કરવાના છે 1/2 ચાલો તો ખૂણા ઉપર ટોટલ કેટલા પરમાણુ ગોઠવાયેલા છે પ્રતિ એકમ કોષમાં 1 અને ફલક ઉપર કેટલા થશે 3 એટલે ટોટલ થઈ ગયા 4 એટલે તમારે હવે ફેર શું કરવાનું કે સાદો ઘન એકમ કોષ હોય એમાં પ્રતિ એકમ કોષમાં કેટલા પરમાણુ ઓન્લી 1 ઓકે ચલો હવે તમારા માઇન્ડમાં શું ફીડ કરવાનું છે સાદો ઘન એકમ કોષ હોય એમાં પ્રતિ એકમ કોષમાં કેટલા ગોળા ગોઠવાયેલા હોય ઓન્લી 1 પરમાણુ ગોઠવાયેલો હોય ચાલો બીસીસી હોય એમાં પ્રતિ એકમ કોષમાં કેટલા પરમાણુ ગોઠવાયેલા હોય 2 એમાં ખૂણા દ્વારા 1 અને અંત કેન્દ્ર પર 1 એટલે 1 + 1 2 ચાલો હવે જઈએ છે એફસીસી બરાબર તો એફસીસી માં પ્રતિ એકમ કોષમાં કેટલા પરમાણુ હશે 4 એમાં 8 ખૂણા દ્વારા આપણે 1 પરમાણુ મળશે અને 6 બાજુ પરથી ટોટલ 3 પરમાણુ પ્રતિ એકમ કોષમાં મળશે ઓકે ચાલો મિત્રો હવે સૌપ્રથમ તમે હું એક એનિમેશન વિડિયો દેખાડું છું અને એ વિડિયો છે સાદા ઘનનો તો આ સાદા ઘનના પ્રતિ એકમ કોષમાં કેટલા પરમાણુ સંખ્યા રહેલી હોય છે તેની ગણતરી દર્શાવતો તમને એક વિડિયો દેખાડું છું એ વિડિયો તમે જોવો એટલે તમને આઈડિયા આવશે ઓકે ચાલો સ્ટાર્ટ નંબર ઓફ એટમ્સ પર યુનિટ સેલ सिंपल क्यूबिक यूनिट सेल के अंदर एटम्स का टोटल कितना पार्ट है सिंपल क्यूबिक में 8 एटम क्यूबिक लैटिस के 8 कॉर्नर पर होते हैं किसी भी एक कॉर्नर के एटम को कंसीडर करें तो पाते हैं कि एटम का केवल 1/8 पार्ट ही लैटिस के अंदर है बाकी का 7/8 पार्ट लैटिस के बाहर है अतः लैटिस के कॉर्नर के प्रत्येक एटम का 1/8 पार्ट ही लैटिस के अंदर काउंट होगा चूंकि 8 कॉर्नर पर 8 एटम है और प्रत्येक का 1/8 पार्ट लैटिस के अंदर है तो टोटल नंबर ऑफ एटम्स इन पर यूनिट सेल 8 × 1/8 यानी कि 1 होगा चलो मित्रों હવે અંતઃકેન્દ્રિત ઘન એટલે કે BCC માં પ્રતિ એકમ કોષમાં કેટલા પરમાણુ ગોઠવાયેલા હોય છે તેની ગણતરી સમજાવતો એક બીજો વિડિયો હું તમને એનિમેશન દ્વારા દર્શાવું છું તો ચાલો આ વિડિયો તમે જોઈ લો क्रिस्टल स्ट्रक्चर के इस वीडियो में हम बॉडी सेंटर्ड क्यूबिक यूनिट सेल के बारे में डिटेल में जानेंगे एक बॉडी सेंटर्ड क्यूबिक यूनिट सेल में 8 एटम क्यूबिक लैटिस के 8 कॉर्नर्स पर और 1 एटम क्यूबिक लैटिस के सेंटर पर मौजूद होता है नंबर ऑफ एटम्स पर यूनिट सेल बीसीसी यूनिट सेल के अंदर एटम्स का टोटल कितना पोर्शन है बीसीसी यूनिट सेल 9 एटम से मिलकर बना है जिसमें से 8 एटम सेल के 8 कॉर्नर्स पर और 1 एटम सेल के बॉडी सेंटर पर होता है जैसा कि हमने सिंपल क्यूबिक यूनिट सेल के वीडियो में जाना था कि जो एटम सेल के कॉर्नर पर होते हैं उनका केवल 1/8 पोर्शन ही सेल के अंदर होता है बाकी का 7/8 पोर्शन सेल के बाहर होता है वहीं जो एटम सेल के सेंटर पर है वह 100% सेल के अंदर ही है इस तरह बीसीसी में 8 एटम कॉर्नर पर हैं जिनमें से प्रत्येक का 1/8 पोर्शन सेल के अंदर है और 1 एटम सेल के बॉडी सेंटर पर है
अतः बीसीसी यूनिट सेल के अंदर टोटल नंबर ऑफ एटम 2 है। ओके मित्रों, चलो હવે હું एफसीसी ના પ્રતિ એકમ કોષમાં કેટલા પરમાણુની સંખ્યા રહેલી હોય છે એની ગોઠવણી સમજાવતો એક ત્રીજો વિડિયો દર્શાવું છું, એ ત્રીજો વિડિયો પણ તમે જોઈ લો। क्रिस्टल स्ट्रक्चर के इस वीडियो में हम थर्ड क्यूबिक यूनिट सेल FCC यानी फेस सेंटर्ड क्यूबिक यूनिट सेल के बारे में डिटेल में जानेंगे, साथ ही यह भी जानेंगे कि किस तरह FCC यूनिट सेल सिंपल क्यूबिक और बॉडी सेंटर्ड क्यूबिक यूनिट सेल से अलग है। तो चलिए वीडियो को शुरू करते हैं। एक फेस सेंटर्ड क्यूबिक यूनिट सेल में 8 एटम सेल के सभी 8 कॉर्नर पर और 6 एटम क्यूबिक सेल के सभी 6 फेसेस के सेंटर पर मौजूद होते हैं। इस यूनिट सेल के किसी भी फेस के कॉर्नर्स एटम केवल उसी फेस के सेंटर एटम से कनेक्टेड होते हैं, मतलब FCC यूनिट सेल के मोस्ट क्लोज्ड एटम्स फेस डायगोनल के एटम्स होते हैं। नंबर ऑफ एटम्स पर यूनिट सेल। FCC यूनिट सेल के अंदर एटम्स का टोटल कितना पोर्शन है? FCC यूनिट सेल में 8 एटम क्यूब के 8 कॉर्नर्स पर और 6 एटम क्यूब के सभी 6 फेसेस पर होते हैं। जैसा कि हमने सिंपल क्यूबिक यूनिट सेल के वीडियो में जाना कि जो एटम क्यूब के कॉर्नर पर होते हैं उनका केवल 1/8 पोर्शन ही क्यूब के अंदर होता है, बाकी का 7/8 पोर्शन क्यूब के बाहर होता है। वहीं जो एटम क्यूब के फेस पर होते हैं उनका हाफ पोर्शन क्यूब के अंदर और हाफ पोर्शन क्यूब के बाहर होता है। इस तरह FCC के 8 एटम जो कॉर्नर पर हैं प्रत्येक का 1/8 पोर्शन क्यूब के अंदर और 6 एटम जो फेस पर हैं प्रत्येक का हाफ पोर्शन क्यूब के अंदर होगा। अतः FCC यूनिट सेल के अंदर टोटल नंबर ऑफ एटम्स पर यूनिट सेल 4 होता है। ओके चलो मित्रों, આપણે પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યાની ગણતરી કઈ રીતે કરવી એ બરાબર આપણે અહીંયા BCC FCC અને SCP માં સમજ્યા। ત્યારબાદ પ્રતિ એકમ કોષમાં ખૂણા દ્વારા કેટલો ભાગ મળે, ફલક દ્વારા કેટલો ભાગ મળે, ધાર દ્વારા કેટલો ભાગ મળે એ આપણે પ્રતિ એકમ કોષમાં સ્ટાર્ટિંગમાં જોયું, અને આ કન્સેપ્ટને વધારે દ્રઢ કરવા માટે ચાલો આપણે કેટલાક MCQ દ્વારા આ ટોપિકને વધારે મજબૂત કરીએ। આર યુ રેડી? ઓફ કોર્સ યાર। ચાલો, તત્વ A અને B માંથી બનેલો એક સંયોજન છે જેમાં A પરમાણુ ક્યાં લખેલું છે? ઘનના ખૂણા ઉપર, એટલે એક ખૂણા પર એમ નહીં સમજવાનું, 8-8 ખૂણા ઉપર છે। અને B પરમાણુ ક્યાં છે? ઘનના ફલકના કેન્દ્રમાં, એટલે 6-6 ફલકના સેન્ટરમાં ગોઠવાયેલા હોય B પરમાણુ। ત્યારે આ સંયોજનનું અણુસૂત્ર આપણે શોધવાનું છે। તો બહુ ઈઝી છે મિત્રો, A પરમાણુની ગણતરી શું કરીશું? તો A પરમાણુ એ ખૂણા ઉપર છે, ટોટલ કેટલા ખૂણા હોય? 8। પ્રતિ એકમ કોષમાં ખૂણા દ્વારા કેટલો હિસ્સો મળે છે? 1/8, એટલે ટોટલ A પરમાણુ કેટલા થયા? ઓન્લી 1, બરાબર છે। નેક્સ્ટ, હવે B પરમાણુની ગણતરી કરીએ। B પરમાણુ છે 6-6 ફલકના સેન્ટરમાં, 6 ફલક, ફલક દ્વારા પ્રતિ એકમ કોષમાં ઘટક કણનો કેટલો હિસ્સો મળે છે? 1/2, બરાબર ને? કારણ કે ફલક ઉપર ગોઠવાયેલો ગોળો ટોટલ બે ફલક વચ્ચે વહેંચાયેલો હોય, એટલે 1/2 આવશે પ્રતિ એકમ કોષમાં, એટલે 6 × 1 = 3। તો અહીંયા A પરમાણુ 1 છે અને B પરમાણુ 3 છે, એટલે આપણે સંયોજનનું સૂત્ર થશે AB3। ના સમજાણો? જો ના સમજાણો હોય તો ચલો બીજા ઉદાહરણ દ્વારા કન્સેપ્ટને હજી મજબૂત કરીએ। XY અને Z માંથી બનેલા એક સંયોજનના બંધનમાં X પરમાણુ ખૂણા પર છે। ચલો X પરમાણુની ગણતરી। X પરમાણુની ગણતરી ચાલો = પછી નીચે લખી નાખે છે Y પરમાણુની ગણતરી, અને પછી લખી નાખીએ છીએ YZ પરમાણુની ગણતરી। ચાલો X પરમાણુ કેટલા ક્યાં છે? ખૂણા ઉપર છે। ખૂણા કેટલા હોય? 8। 8 × 1/8 = 1, એટલે X પરમાણુ ટોટલ કેટલા છે? 1 છે। Y પરમાણુ ક્યાં છે? ઘનના અંતઃકેન્દ્ર ઉપર। અંતઃકેન્દ્ર કેટલા હોય ઘનને? ઓન્લી 1, એટલે શું લખીશું? 1 અંતઃકેન્દ્ર × 1 = કેટલા થાય? 1। ચાલો Z પરમાણુ ક્યાં છે? ફલકના કેન્દ્રમાં, 6 ફલક ગુણ્યા ફલક ઉપર કેટલો હિસ્સો ગોઠવાયેલો પ્રતિ એકમ કોષમાં? 1/2, એટલે કેટલા આન્સર થઈ જાય? 3।
चलो x कितना छे 1 એટલે અહીંયા x ચલો y કેટલા છે 1 એટલે અહીંયા લખું છું y અને z કેટલા મળ્યા 3 એટલે આપડા આ જે સંયોજન છે xy અને z નું બનેલું એનું અણુસૂત્ર થશે xyz 3 સમજાઈ ગયું કે નહીં ઓકે ચલો હવે થોડું x સ્ટેપ આમાં ટિપિકલ ચેન્જ કરીએ ચલો બહુ સરસ પ્રશ્ન છે fcc રચના ધરાવતા સ્ફટિકમાં a પરમાણુ ક્યાં છે ઘનના खूणा ऊपर चलो लखी नाखु ए परमाणु नी गणतरी ए परमाणु नी गणतरी चलो कितना छे टोटल ए परमाणु तो के खूणा ऊपर छे એટલે 8 खूणा गुणिया 1 अपॉन 8 એટલે आंसर શું આવશે ઓન્લી 1 1 મેન આર્મી ઓકે યસ ચલો બી પરમાણુ ક્યાં છે ફલકના મધ્યમાં તો ચલો લખી અહીંયા બી પરમાણુ ની ગણતરી કેટલા છે 6 ફલક છે પણ યાદ રાખજો હવે આ મહત્વનું છે જો કોઈ એક ફલક પરથી બી પરમાણુ દૂર થયેલ હોય શું લખેલું છે જો કોઈ એક પર ફલક પરથી બી પરમાણુ દૂર થયેલા છે ટોટલ ફલક કેટલી હોય 6 ફલક ઉપર બી પરમાણુ ગોઠવાયેલા તે અહીંયા લખેલું રાઈટ હવે એક ફલક ઉપરથી બી પરમાણુ કેન્સલ થઈ ગયું तो આપણે એવું કરવું પડશે 6 1 સમજાય તમને 6 1 હું અહીંયા કાઉન્ટ કરું છું ફલક 6 1 ફલક ગુણ્યા 1 અપન 2 એટલે આન્સર આવશે 5/2 આ સમજણ પડી તમને કોઈને કે ના સમજણ પડી 6 1 કેમ કર્યું કારણ કે 6 6 ફલક ઉપર બી પરમાણુ ગોઠવાયેલા હતી એમાં એક ફલક ઉપરથી બી પરમાણુ દૂર કરી નાખ્યો છે એટલે માત્ર 5 ફલક ઉપર શું છે બી પરમાણુ ગોઠવાયેલા છે એટલે 6 1 એટલે 5 ગુણ્યા 1/2 એટલે 5/2 ચલો સૂત્ર શું થાય મિત્રો a અને b માં શું આવશે 5/2 આ સિમ્પલ છે લસા લઈ લઈએ એટલે શું થઈ જાય અથવા તમે આ નામ લખી શકો a 2 B5 ઓકે આ આપણો થઈ ગયો આન્સર બે અહીં આવી જાય ક્લિયર ઓકે ચાલો તો આ દાખલો ખૂબ જ સરસ છે ત્રીજા નંબરનો દાખલો પણ શરૂઆતના બે દાખલા જો તમને આવડશે તો ત્રીજો દાખલો તમને ખૂબ જ સરળ લાગશે તણે તણ દાખલાને લખી નાખો ઓકે મિત્રો ચાલો હવે નેક્સ્ટ દાખલા તરફ જઈએ છે સંયોજનના એકમ કોષના 7 ખૂણા પર એ પરમાણુ છે તો મિત્રો એ પરમાણુની ગણતરી કરવી હોય તો શું લખાય 7 ખૂણા ગુણ્યા 1/8 ઇઝિકલ ટુ થઈ જશે 7/8 તથા દરેક ફલકના મધ્યમાં બી પરમાણુ છે તો મિત્રો ફલક કેટલી છે 6 ફલક છે અને દરેક ફલક ઉપર હિસ્સો કહેવાય 1/2 એટલે અહીંયા થઈ જશે 3 તો સૂત્ર શું થશે મિત્રો a 7/8 અને b 3 તમે લસા લેવો હોય તો 8 ને અહીંયા ગુણાકાર કરી નાખો એટલે અથવા આન્સર શું કહી શકો a 7 અને b 24 ધીસ ઇઝ ધ અવર આન્સર ઓફ ધીસ એમસીક્યુ નેક્સ્ટ એક ઘન સ્ફટિક એકમ કોષમાં x પરમાણુ ખૂણા ઉપર છે ચાલો એટલે આમ તો જનરલી જોઈએ તો 8 ખૂણા હોય y પરમાણુ ક્યાં છે અંતઃકેન્દ્ર ઉપર એટલે એક અંતઃકેન્દ્ર હોય કેટલા અંતઃકેન્દ્ર હોય એક અંતઃકેન્દ્ર ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ થશે 1 ચાલો અને z પરમાણુ ક્યાં છે ફલકના કેન્દ્રમાં તો લખી શકાય 6 ફલક ગુણ્યા 1/2 એટલે આન્સર થઈ જશે અહીંયા 3 ચાલો હવે તમને એમ થશે સર આ x પરમાણુની ગણતરી બાકી કેમ રાખી કંટ્રોલ યાર આ લખેલું છે મિત્રો જો એક ખૂણા પર x પરમાણુ ગેરહાજર હોય એટલે આપણે લખી શકાય 8-1 ખૂણા એટલે કેટલા થઈ ગયા 7 ખૂણા ગુણ્યા 1/8 એટલે શું થશે અહીંયા 7/8 તો તમે આન્સર લખો તો આમ લખી શકાય મિત્રો x 7/8 y 1 છે અને z કેટલા છે 3 છે હવે જો લસા લેવો હોય તો સિમ્પલ આની જે સંખ્યા હોય એને ગુણ્યા 8 લગાડી દો સૂત્ર આવું થઈ જાય x 7 y 8 અને z થઈ જશે 24
क्लियर ला एक बाबत खाली ध्यान રાખવાની છે 8 માઈનસ 1 ખૂણા કેમ કારણ કે દરેક દરેક ખૂણા ઉપર x નથી એક ખૂણા ઉપર x પરમાણુ ગેરહાજર છે ક્લિયર ચલો ફરીથી આજના લેક્ચરનો આ છેલ્લો દાખલો ભણી લઈએ અને અહીંયા આપણો પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યાની ગણતરી અને ખૂણા ઉપર પ્રતિ એકમ કોષમાં કેટલા ગોળા ગોઠવાયેલા હોય ફલક ઉપર પ્રતિ એકમ કોષમાં કેટલા ગોળા ધાર ઉપર પ્રતિ એકમ કોષમાં કેટલા ગોળા એને આપણે ટોપિક પૂર્ણ કરીશું એક ઘનમાં W મિત્રો W એટલે થશે ટંગસ્ટન પરમાણુ ક્યાં છે ઘનના ખૂણા ઉપર ઓ પરમાણુ ક્યાં છે ધારના કેન્દ્ર ઉપર અને સોડિયમ પરમાણુ ક્યાં છે ઘનના કેન્દ્ર ઉપર એટલે ઘનના કેન્દ્ર ઉપર એટલે શું લખી શકાય ઘનના અંતઃ કેન્દ્ર ઉપર ઓકે ઘનના અંતઃ કેન્દ્ર ઉપર આને આપણે ડિલીટ કરીએ ચાલો ઘનના અંતઃ કેન્દ્ર ઉપર ગોઠવાયેલ હોય તો ઘનનું અણુસૂત્ર શોધો ચાલો સોડિયમ પરમાણુની ગણતરી કરીએ મિત્રો સોડિયમ પરમાણુ ક્યાં છે ઘનના અંતઃ કેન્દ્ર ઉપર કોઈ પણ ઘનમાં અંતઃ કેન્દ્ર કેટલા કહી શકાય પ્રતિ એકમ કોષમાં એક અંતઃ કેન્દ્ર ગુણ્યા 1 એટલે સોડિયમ પરમાણુ કેટલા થશે ઓન્લી 1 મેન આર્મી ચાલો W પરમાણુ ક્યાં છે ઘનના ખૂણા ઉપર ચાલો મિત્રો ઘનના ખૂણા કેટલા હોય 8 ખૂણા પ્રતિ એકમ કોષમાં ખૂણા દ્વારા કેટલો ભાગ રોકાયેલો હોય 1/8 એટલે આન્સર શું આવશે મિત્રો 1 W એટલે કે ટંગસ્ટન પરમાણુ ઓક્સિજન પરમાણુ ક્યાં છે મિત્રો ધારના કેન્દ્ર ઉપર ચાલો હમણાં સમજાયું હતું એકમ કોષની ધાર કેટલી હોય ઘન એકમ કોષની 12 ધાર વેરી ગુડ ચાલો અને 12 ધાર ધાર આવે ત્યારે ગુણ્યા કેટલા કરવાના છે 1/8 ના એ તો ખૂણા વખતે 1/2 ના એ તો ફલક વખતે બાકી શું રહી ગયું ધારના કેન્દ્રમાં ગોઠવાયેલો ગોળો એ ટોટલ 4 ધારના સંપર્કમાં હોય એટલે અહીંયા આવશે 1/4 આન્સર થઈ જશે અહીંયા 3 તો સૂત્ર શું થઈ ગયું ભાઈ સોડિયમ પરમાણુ 1 ટંગસ્ટન પરમાણુ 1 અને ઓક્સિજન પરમાણુ 3 આ થઈ ગયું આપણો સંયોજન અણુસૂત્ર NaWO3 તો મિત્રો આ રીતે આપણે આજના ટોપિકને અને આજના લેક્ચરને સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ આ લેક્ચરને અંતે હું અમુક DPPના પ્રશ્નો તમને મૂકીશ એ DPPના પ્રશ્નો તમે સોલ્વ કરજો હું વિથ આન્સર જ મૂકીશ પણ તમારે આ મેથડથી એને સોલ્વ કરવાના છે ઓકે તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી બાય